તો તમને ઇન કેસ તમને સીએમ બનાવવામાં આવે તો સૌથી પહેલો ચેન્જીસ તમે શું લાવવા? તો હું શીખું કે સીએમનું કામ શું હોય. પાઉંભાજી બહુ જ ભાવે છે પણ ટેસ્ટી હોવી જોઈએ. તમે પાઉંભાજી કહીને મને અંદર ટામેટો છુંદીને નાખી દેશો એ નહીં ચાલે. લાઈક મેં ફાફડાની ચટણી સુગર ફ્રીથી બનાવી. અરે બાપરે, પછી નહીં કહેતો સાચે. એને કીધું 2.5 ચમચી ખાંડ, મેં કીધું ના 1 ચમચી સુગર ફ્રી. બિગ બોસ જોઉં છું બહુ પણ હું એનો પાર્ટ નહીં બનવા માંગતો, કારણ કે આજે બટેકા પેલાને કેમ આપી દીધા એના પર 2 કલાક ડિસ્કશન થાય, એ બી 90 દિવસ લાગી. હેલો ગાઈઝ, વેલકમ ટુ સિને ગુજરાતી. માય નેમ ઇઝ દૈર્ય ઓઝા એન્ડ આજનો વિડીયો એક ઇન્ટરવ્યુ પર છે. ઇન્ટરવ્યુ લીધું છે અમે ચિરાઈ મિસ્ત્રી. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને સિને ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એ લિંકને વિઝિટ કરજો. ત્યાં તમને મૂવી રિલેટેડ ઘણા બધા કન્ટેન્ટ જોવા મળશે. જ્યારે તમે આ વિડીયોઝ અપલોડ કરો છો તો એમાં બધા અલગ અલગ ટાઈપની તમને કોમેન્ટ્સ આવતી હશે, તો કોઈ એવી કોમેન્ટ્સ આવે છે જેના પર તમને ગુસ્સો આવે અને તમે એને એક જોરદાર રિપ્લાય આપવાની ઈચ્છા થાય છે પણ તમે નથી આપતા, એ ટાઈપની કોમેન્ટ્સ તમને આઈ થિંક બહુ આવતી હશે? ગાળો લખે લોકો. પણ પહેલાં એવું થતું હતું, નવા નવા કોઈ બી, આજે તમે પણ સપોઝ આ આપણે નાખ્યો ઇન્ટરવ્યૂ બરાબર, મને બી નથી ખબર તમને બી નથી ખબર, 1,00,000 વ્યૂઝ આવી ગયા એટલે આપણે ગાણા થઈ ગયા રાત્રે. પણ પછી આપણે કમેન્ટ્સ જોઈએ, કાંઈ ખોટી ઓડિયન્સ પાસે જતું રહ્યું છે એમને આને કંઈ લેવા દેવા નહીં, પણ એ લોકોને આજનો ગુસ્સો કાઢવો છે તો એ લોકો મંડી પડે. ઇન્ટરનેટનું કેવું છે કે યાર, પહેલાં કમેન્ટ્સ બધી અફેક્ટ કરતી હતી કે આ મને જેવું કેમ લખે છે, મેં તો સારું કામ કરું છું, મારો કોઈ એવો હેતુ નથી, આ વાંક શોધીને કેમ કરે છે જ્યારે કશું છે નહીં. પણ પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બીકોઝ આ રિપીટેડલી થવા લાગે ને તો તમે ઇમ્યુન થઈ જાઓ, કારણ કે તમને ખબર છે કે ઇન્ટરનેટ પર તમે કશું બી નાખો લોકો એને ગાળો જ લખે. બીકોઝ ઇન્ટરનેટ એટલું ફ્રી સ્પીચ વાળી જગ્યા છે, ખોટો જ છે. એટલે બેઝિકલી અસલિયત તમને નહીં ખબર કે આ વ્યક્તિ જે તમને લખી રહ્યો છે જેનાથી તમે પર્સનલી અફેક્ટ થાવ છો એ ક્યાં બેઠો છે, શું કામ ધંધો કરતો હોય છે, એની લાયકાત અસલ દુનિયામાં શું છે. તો અને એ તો લખીને ભૂલી જાય, કદાચ એ યાદ બી ના રાખે. એ તો એ દિવસે એને 50 વિડીયો પર અલગ અલગ બધું લખ્યું હોય અને તમે એને જ વાંચ્યા કરો, કારણ કે તમે અફેક્ટ થાવ છો. તો એ આઈ થિંક એ તમને છે ને આ દુનિયામાં હેટથી ઇમ્યુન જ થવું પડે. હા, રિસન્ટલી મેં એક બહુ જ યુનિક કમેન્ટ વાંચેલી કે કોણી પર લોશન લગાય, કારણ કે એને મારી કોણીઓ જોઈને એને લાગ્યું કે ડ્રાય બહુ. તો મેં એનો ફીડબેક લીધો અને મેં ગઈકાલે જ ક્રીમ લગાવ્યું, બંને કોણીઓ પર ક્રીમ લગાવ્યું બરાબર. તો એવી કમેન્ટ્સ મને ઇન્ટરેસ્ટ કરતી. બાકી પેલું તો નામ જ આવીને આ તે એ તો કોમન છે હવે. અને તમારે રિપ્લાય ના કરવો જોઈએ બીકોઝ આ તમે બી કરતા હશો તમારા પર્સનલ સોશિયલ મીડિયા પર પણ, કે તમને 100 લોકો તારીફ કરે ને તમે એમને રિપ્લાય નહીં કરો, પણ પેલો એક જે જણ તમને ખરાબ લાગશે ને તમે એને રિપ્લાય કરીને સમજાવવા બેસો, તો તમે જે લોકો એપ્રિશિએટ કરે છે એમને એમ્પ્લિફાય નહીં કરી રહ્યા. એક્ઝેક્ટલી, એટલે એ આપણો એફર્ટ અને ટાઈમ વેસ્ટ છે એમાં. તો એ ધીરે ધીરે શીખી જવાય કે નહીં કરવાનું. હું આઈ એવું બિલીવ કરું છું કે બેડ કોમેન્ટ્સ એના માટે લોકો લખતા છે, એને એક થોડું અટેન્શન મળે, એના માટે બી લોકો આઈ થિંક કે કોઈ કશું ખોટું લખે ને. અને એને હવે આપણે ત્યાં 148+ કરોડ લોકો છે એટલે તમને 10 ફોલોઅર તો મળી જ જાય. તમે કચરો ખાતા હો ને રસ્તામાં, ધૂળ ખાવા બેસો ને, તોય 10 લોકો તો કે વાહ શું ધૂળ ખાય છે એવું કહેવા વાળા મળી જાય, કારણ કે લોકો એટલા બધા, દરેક ઓપિનિયન ને બેકિંગ મળી જાય. તો કોઈને 10-15 લાઈક્સ આવી જાય તો એને લાગે કે આ જોયું, મારાથી સહમત લોકો છે એટલે હું કઈ કહું છું એમાં દમ તો હશે. આપણે બી એ જ કરીએ છીએ બીજી સાઈડ, કે આપણને આપણો ઓપિનિયન લાગે, મને બીકોઝ રીચ વધારે છે ફોર નાઉ તો વધારે લાઈક્સ આવે, તો મને એવું લાગે કે હું જે કહું છું એ ખોટું. અને પછી શું છે, આપણે બંને જણા એમાં ટાઈમ વેસ્ટ કરીને 2-3 કલાક કાઢીએ, જે ટાઈમ આપણે કંઈક ક્રિએટિવલી વાપરી શકતા. યસ, પણ એ ડેલી રૂટીન છે ને, પાર્ટ ઓફ લાઈફ બની ગયું છે, ક્રિટિસાઇઝ કરવું, ડિબેટ્સ કરવી વગર કામની. હા, તું તું મેં કર્યા કરવાની, પછી એવું ના વિચારે કે આજે હું જીતી ગયો અમે પછી હું મેં શું કરવું. એનું ગુજરાતી મૂવીઝ મેં તો એને મૂવી તરીકે જ ગયો હતો, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ તો એવું કઈ હતું નહીં. અને મને એટલું એક્ટિંગ નું હતું નહીં, બટ હજી સુધી મેં 3 ફિલ્મોમાં જ એક્ટિંગ કરી છે. ફર્સ્ટ રાહુલ ભુલ અને વિનીત કનોજિયા, જે બરોડાના જ છે, બરોડા ટોકીસ એમની કંપનીનું નામ છે.
તો એમને ફર્સ્ટ ફિલ્મ બનાવી હતી ચોર બની થનગાટ કરે, એમાં અમિત મિસ્ત્રી લીડમાં હતા અને બહુ બધા કલાકારો હતા. એમાં મને એક નાનો રોલ મળેલો ને એમાં મેં થોડું સ્ક્રિપ્ટમાં સ્ક્રિપ્ટ ડોક્ટરિંગ કરેલું, અમુક સીન્સમાં જોક્સ ઉમેરેલા. તો એ મારો એમની સાથે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. બીજો મૂવી મેં ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડમાં એક રિપોર્ટરનો રોલ કરેલો. કોઈ નહીં ખબર, આ પિક્ચરો જોઈને મને એ લોકો મેસેજ કરે જે મને ઓલરેડી ઓળખે છે. કોઈ શોધતું નહીં કે લાય ગુજ્જુભાઈનો રિપોર્ટર સર્ચ કરું કોણ, તો કોઈ નહીં પડી એવી બધી. તો આ જ્યારે રોલ રાહુલભાઈએ મને 2019માં કીધેલો કે એક નવી મૂવી બનાવીએ છે ને રોલ છે, તો મેં કીધું તમે પાછો મને લોન ઓફિસર કહેવો તો નહીં, તો કે ના પ્રોપર કેરેક્ટર રોલ છે. તો એ મને કરવાની મજા આવી હતી, બીકોઝ એક તો હું એક્ટર છું નહીં, તો અમુક રોલ્સ જ કરી શકું છું જે મારા રેન્જની અંદર ના હોય અને મને કંઈ એક્સપ્લોર નહીં કરવું કે રોબર્ટ ડીનીરો જેવા લાગીએ. તો એ રોલ લકીલી પ્રેક્ટિસ કરીને મેં એને, બીકોઝ મને રાઇટિંગ આવડે છે એક્ટિંગ કરતા વધારે, તો મેં એને એઝ અ રાઇટર જ અપ્રોચ કરેલો એ રોલને, કે ભાઈ એક આવો વ્યક્તિ હોય અને એનું કેરેક્ટર એવું છે કે ભણવામાં ધ્યાન આપે તો થોડો લાલચી હોય, થોડો સેલ્ફિશ હોય, વાંચી વાંચીને એને હંચબેક થઈ ગયો હોય ને એવી બધી નાની નાની ટ્રેટ્સ આપેલી. તો એ બહુ સારું, બહુ ફની એક્સપિરિયન્સ હતો, કારણ કે પ્રોપર સીન્સ હતા, પ્રોપર કેરેક્ટર્સ હતા, તો કરવાની બી મજા આવે. એવું નથી કે ભાઈ આમાં તો મારે જ ઉમેરવાનું છે જે કંઈ છે. લાઈક એ પહેલો એવો રોલ છે જેમાં મેં કશું એઝ અ કોમેડિયન ઉમેર્યું નહીં. રાહુલભાઈ ને વિનીતભાઈ જે રીતનું લખેલું એ જ બધું ચાલેલું ને થિયેટરમાં એના રિએક્શન બહુ સારા. એક્ચ્યુઅલી બહુ ફની સીન, ફની રોલ હતો. હા, અને બચુભાઈ ટોટલી ઊંધું હતું, બીકોઝ એમાં હું એઝ અ રાઇટર જ સેટ પર હતો. તમને પર્સનલી તમારી ફેવરિટ મૂવી કઈ? તમને મૂવીઝ તમે ઘણી જોતા હશો. હું તો કઈ બી જોયા કરતો છું. મેં તો 83 બહુ વખત જોયું છે. હા, ફ્લાઇટમાં અમે જ્યારે બી કસે જઈએ ને કોઈ બી કન્ટ્રીમાં, તો દીપ વૈદ્ય મારો સાથી કલાકાર જ છે, એ બાજુમાં જ બેઠો, એનું જેવી 83 ચાલુ કરું ને તો એ કે હું કૂદી જઈશ પ્લેનમાં, એમરજન્સી દ્વાર ભલે મને જેલમાં કરી દે, મને હું વારે ઘડીએ જોજો જ કરું. અને પછી એને કહું દીપા તો અકળાઈ જાય મારા પર. કોઈ બી પિક્ચર, પિક્ચરો તો કેટલી બધી હોય, મેં ઘણી પિક્ચરો તો મેં 30-30 વાર જોઈ નાખી. પાયરેટ્સ ઓફ કેરેબિયન બહુ વાર જોયેલી છે, એરા ફેરી ખાતા ખાતા કઈ બી લગાવી દેવાનું અને એ પિક્ચર પછી ખાવાનું ક્યારનું પચી જાય, પણ એઠા હાથ લઈને જોયા કરવાની એ પિક્ચર, ઊભા નહીં થવાનું. તો એવી કોઈ પર્ટિક્યુલર ફેવરિટ નથી. મને તો દરેક ટાઈપની પિક્ચર જોવી ગમે, સાયલેન્ટ ડ્રામા, મેં તો કોરિયન મૂવીઝ બી જોઈ નાખું, ગુજરાતી બી જોઉં છું, ઇંગ્લિશ હિન્દી બધું જ જોઈ નાખું, કારણ કે મને વિઝ્યુઅલ આર્ટ ફોર્મમાં વાર્તા જોવી બહુ ગમે છે. હું બુક્સ નહીં વાંચી શકતો, એટલે એવું નથી કે વાંચવાનું હોય તોય ના વાંચું, પણ મને વિઝ્યુઅલ મીડિયમ વધારે અપીલ કરે. એટલે હેરી પોટરની ચોપડીઓ કરતા હું પિક્ચર જોઈ નાખીશ, કે મને ખબર છે કે છેલ્લે પેલો મરી જવાનો, તો મને 4 કલાક ચોપડી નહીં વાંચી. એટલે એવું છે, વાંચવું જોઈએ, હું કોશિશ કરું છું એ શીખવાની, કે ટેવ હું પાડું બુક્સ વાંચું, બીકોઝ બુક્સ જેવી ડિટેલિંગ વિઝ્યુઅલ મીડિયમ નહીં શીખવાડે, કારણ કે એ જ ચોપડીથી બન્યું છે. પણ હજી સુધી એ ટેવ મને પડી છે નહીં, જે ખરાબ છે, શીખવી છે. પણ હા, પિક્ચરો તો બહુ જોઈ. થિયેટરમાં લાસ્ટ તો મેં પેલી મૂવી જોઈ હતી ફાઈટર. ના ના એ બધું નહીં. મેરી ક્રિસમસ જોવા ગયો હતો, શ્રીરામ રાઘવની, બહુ ગજબ પિક્ચર હતી. એ મૂવીમાં કેવું હતું કે અગર તમને પિક્ચરો ઓબ્ઝર્વ કરવાનો શોખ હોય ને તો તમને ખબર પડે કે ભાઈ આ વાર્તામાં પેલા જે થ્રિલ મુમેન્ટ્સ હોય, જે અંધાધૂનમાં કેવા હતા, એક્ઝેક્ટલી કે આપણે થઈ ગયું એની માને આવું કેવું થયું, એ બધું ઓછું થાય. પણ પછી તમને ખબર પડે કે બીકોઝ આ ઓછું છે તો એમને એસ્થેટિક્સ અને પોસ્ટ પ્રોડક્શન ટ્રીટમેન્ટથી એ પિક્ચર એટલી અપલિફ્ટ કરી છે કે તમને વિઝ્યુઅલ એક એક્સપિરિયન્સ લાગે કે મોટા પડદા પર શું જોઈ લીધું, આવું આપણાથી કોઈ દિવસ આનું 5% બી કામ થશે. તો એ એવું બધું મન થિયેટરમાં જોવાની બહુ મજા આવે. ધીમી પિક્ચર જ જોઈ લી હું ને મનનભાઈ, પેલી જોવા ગયા હતા કિલર્સ ઓફ ફ્લાવર મૂન, માર્ટિન સ્કોર્સેસી, 4 કલાકની પિક્ચર હતી. તમે જાઓ ને જુવાન થઈને નીકળો તો આમ થોડા સફેદ વાળા આવી ગયા, એટલી ધીમી પિક્ચર હતી, તોય મજા આવી ગઈ જોવાની, કારણ કે એનો બેકગ્રાઉન્ડ સ્કોર, બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું પરફેક્ટ હતું. અને સ્કોર્સેસીની એ સ્ટાઇલ છે કે એમનો એક બહુ જ સ્લો સ્પેસ ડ્રામા, અને લાઈક મેં ઘરે લોકડાઉનમાં આયરિશમેન જોઈ હતી, 4.5 કલાકની પિક્ચર હતી. હમણાં જ વાસેપુર જોતો તો ઘરે બેઠો બેઠો, એ બી લાંબી પિક્ચર્સ. પણ સારું કામ હોય ને તો લાંબુ હોય તો જોયા જ કરે, ના સારું હોય તો 5 મિનિટમાં જ કંટાળી જાવ તમે. તો તમે કોમેડી ફેક્ટરી કઈ રીતે જોઈન કર્યું? એટલે મીનિંગ તમે મનન દેસાઈ આ બધાને પહેલા ઓળખતા હતા? ના, હું ઓળખતો નહોતો. મેં આઈ થિંક કોલેજ ફાઇનલ યરમાં એમને મેસેજ કરેલો, કારણ કે મેં એમનો લાઈવ શો જોયો હતો. વિપુલ ગોયલ નામના એક કોમિક છે, તો ધ કોમેડી ફેક્ટરી નામનું ગ્રુપ હતું જે દર 2 કે 3 મહિને
બહારના એક આર્ટિસ્ટને વડોદરા અમદાવાદ શોઝ કરાવતા હતા, 200 સીટર ઓડિટોરિયમ, 300, 100 સીટર. તો મને કન્સેપ્ટ નહોતી ખબર કે એવું કેઝ્યુઅલ ટાઈપનું સ્ટેન્ડઅપ આપણે ત્યાં બી થાય જ છે. કારણ કે એના પહેલાં મેં લાઈવ વર્ષો પહેલાં એહસાન કુરેશીને જોયેલો, અકોટા સ્ટેડિયમમાં એહસાન કુરેશી ભાઈ આવેલા, પછી પરાગ કંસારા સર આવેલા, તો એમનો જે શો થયો હતો લાસ્ટ, ત્યારે મેં, અને હું પોતે જ સ્કૂલમાં હોઈશ, તો ત્યારે મેં જોયું હતું. તો મારી છવી સ્ટેન્ડઅપની આ હતી કે ભાઈ આવું જ હોય છે. પછી ઘરે આપણે ઇન્ટરનેટ પર રસલ પીટર્સને બધાને જોવા લાગ્યા, પણ ખબર નહોતી કે આપણે ત્યાં બી આવું કેઝ્યુઅલ ટાઈપનું થતું હોય છે. તો જ્યારે મેં વિપુલ ગોયલનો શો જોયો તો ત્યારે મને લાગ્યું કે મારે આ ટ્રાય કરું. તો મેં એમને મેસેજ કર્યા, પછી જ્યારે એમને ઓપન માઇક કર્યા, જે હવે તો બહુ કોમન છે, પણ પહેલા તો 3 મહિને એક થતું હતું. કરેક્ટ કરેક્ટ. તો ત્યારે મેં એમાં પાર્ટ લીધેલો અને એ સારું ગયું હતું. તો ત્યારથી પછી મેં કોલેજ પત્યા પછી ફૂલ ટાઈમ એમને જોઈન કર્યો. અને એ ગ્રુપ નાનું હતું એ વખતે, કંપની એટલી મોટી નહોતી થઈ જેટલી આજે છે. નાના પાયે હતા બધા જ, કઈ કઈ બે જોબ્સ કરતા હતા, ડે ટાઈમમાં કઈક જોબ હતું અને પછી આને એઝ અ સાઇડ બિઝનેસ કરતા હતા, પણ પછી બધાનું પ્રાઇમરી પ્રોફેશન જ આ બની ગયું. મેં હમણાં એક રિસેન્ટમાં ઇન્ટરવ્યુ જોયું હતું જેમાં અશનીર ગ્રોવર એવું કીધું હતું કે મેં બિઝનેસમેન તો બની ગયો છું, બટ મારે હવે આગળ પોલિટિક્સમાં જવું છે અને પોલિટિશિયન બનવું છે. તમારે એવી કોઈ દિવસ ઈચ્છા ખરી કે મારે એઝ અ બિઝનેસમેન બનવું છે કે પોલિટિક્સમાં જવું છે, કોઈ ડ્રીમ ખરું? પોલિટિશિયન તો ઓળખીતા હોવા જોઈએ તો મને કામ લાગે કે કાલુટીને કોઈ આપણને જેલમાં ઘલ દે. એ 10 વર્ષ જૂની કોઈ ક્લિપ કસેથી શોધી લાવે કે આમાં આ 15મી સેકન્ડે આ શબ્દ બોલ્યો છે, લઈ પાડવાનો. યસ યસ. તો એ દાડે મને પોલિટિશિયન બનવાનું સપનું ચાલુ થશે કે સાકાર થઈ જવું જોઈએ. બાકી તો ના, મને આઈ થિંક મારા ફિલ્ડના લાગતા વળગતા પ્રોફેશન્સમાં જવું સારું લાગે, જેમ કે સ્ટેન્ડઅપ મારું પ્રાઇમરી કામ છે. પછી એનાથી જ મને રાઇટિંગનો શોખ આવ્યો, તો મેં એનાથી કોમેડી સ્કેચીસ, બ્રેન્ડ વર્ક્સ, અને પછી લાસ્ટ યર અમે જે મેં મનન દેસાઈને ઓમ ભટ્ટે પહેલી પિક્ચર લખેલી બચુભાઈ, એ રિલીઝ થઈ હતી. તો એવા આપણી ફિલ્ડના સાથે જ ચાલી શકે એવા કામ કરવામાં વધારે મજા, પણ વિપરીત દિશામાં હમણાં તો એવો કોઈ ઇન્ટરેસ્ટ નહીં. અને ઇન્ટરેસ્ટ હોય તો બિઝનેસ ચાલુ કરવા રૂપિયા જોઈએ છે તમારી પાસે? તો પછી અશનીર ગ્રોવર ની રીલ જ આપણા સુધી પહોંચે છે, ઇન્વેસ્ટમેન્ટ તો નહીં પહોંચે. એ તો હવે શાર્ક ટાઈમ પણ નથી, અને આપણા જોડે માંગવા જઈએ તો બી આપણે ગાળો સંભળાઈ જાય. તો એ શાર્ક જ નીકળી ગઈ ત્યાંથી કે મેં આઉટ હું કહીને સીધો સ્ટુડિયો ની જ બહાર નીકળી. મેં હમણાં રિસેન્ટ વિડીયોઝમાં જોયું હતું કે તમે ફૂડી પર્સન છો, તમને ફૂડ માટે વચ્ચે એક લવારી કરીને એક જે વિડીયો આવ્યો હતો એમાં તમારો એક પાઉંભાજી રિલેટેડ મેં એક જોયું હતું. તો તમે ખરેખર ફૂડી પર્સન, તો તમને સૌથી વધારે શું ખાવું ગમે, સૌથી ફેવરેટ ડિશ તમારી? મને એગ્સ ખાવા બહુ ગમે, બીકોઝ એ એક તો યુનિવર્સલી અવેલેબલ હોય. નોનવેજમાં ચિકન થોડું બહુ ખાઈ લઉં છું, રીઝન બિંગ કે 2018માં ખાતો નહોતો તો અમેરિકામાં અડધા શો પછી ઘણી વાર ભૂખ્યો છું. અરે બાબા, એટલે હવે તો બીકોઝ હવે વીગનિઝમ વધી ગયું છે ને, તો હવે તમને બહાર વેજ એટલું મળી જાય. બાકી તમને ના ખબર હોય તો આપણા ઇન્ડિયામાં જ મેકડોનાલ્ડમાં વેજ પેટી મળે છે, આલુ પેટી. બહાર એવો કોઈ કોન્સેપ્ટ છે નહીં. અચ્છા, એવું છે? મેકડોનાલ્ડમાં, મેકડોનાલ્ડ યુએસએમાં બનેલું, તો કોઈને બટેકાની પેટી નથી ખાવી, તો એ તો ચિકન પેટીસ કે પછી જે બી અલગ મીટ્સ હોય એ ખાતા હતા. સ્પેશિયલ ઇન્ડિયન મેનુ છે. હા, બટ બીકોઝ હવે વીગનિઝમ ને બધું આવ્યું તો મેકડીમાં તો નહીં, પણ બહાર જે બીજી બધી લોકલ બર્ગર શોપ હોય ત્યાં તમને સોયાબીન વાળી પેટી મળી જાય, એટલે ભૂખ્યા ના ઊંઘવું પડે, ક્યાં તો દરરોજ નાચોસ ખાઈ ખાઈ નહીં. તો એટલે મેં ટેવ પાડી. મને એગ્સ ખાવા બહુ જ ગમે, બીકોઝ એક તો સારા હોય બ્રેકફાસ્ટમાં અને એના તમે અલગ અલગ વર્ઝનિંગ કરી શકો. અને વેજમાં મને પાઉંભાજી બહુ જ ભાવે છે, જે તમે વિડીયોમાં જોયું હોય પાઉંભાજી બહુ જ ભાવે, પણ ટેસ્ટી હોવી જોઈએ. તમે પાઉંભાજી કહીને મને અંદર ટામેટો છુંદીને નાખી દેશો એ નહીં ચાલે, બરાબર? હું બહુ ક્રિટિક છું પાઉંભાજીમાં, હું માસ્ટર શેફ છું. અચ્છા, અને એ બી ખાલી ખાવા વાળી સાઈડ, બનાવતો નહીં. હું બનાવું પણ મને લિમિટેડ કુકિંગ આવડે. જે વસ્તુ હું 10-15 વસ્તુઓ બનાવું પણ એ બહુ જ, આજે જ હમણાં ફાફડાની ચટણી ઘરે બનાવી ના, કારણ કે અમે ફાફડા લાયા હતા ને તમને બી ખબર, તમે 200 ગ્રામ લો, 300 ગ્રામ લો કે 500 ગ્રામ લો, ચટણી હારીને એક થેલીમાં જ આપશે તો એ પતી જશે. એટલે પછી મેં યુટ્યુબ માર્યું કે હાઉ ટુ મેક ફાફડા ચટણી, તો એક બેને બતાવ્યું કે ચણાના લોટમાં થોડા મસાલા વસાલા નાખીને ધીરે ધીરે ફેંટીને એને પેલા રહીના વગરમાં મરચા અને આવી ગયું પાણી, પેલા એને અહીંથી પાણી નીકળતું હતું, હવે અહીંથી નીકળે છે, તો એ જ બને. તો એવું, એવી બધી વસ્તુઓ શીખવાની મજા આવે કે જે
મને બહાર ખાવાની બહુ ટેવ હતી, લાગતું હતું કે જરૂરિયાત છે, પણ ઘરે વધારે ક્લીન ઓઇલ ને હેલ્ધી રીતે બની શકે. લાઈક મેં ફાફડાની ચટણી સુગર ફ્રી થી બનાવી. અરે બાપરે, મસ્તી નહીં કરતો સાચે. એને કીધું અડી ચમચી ખાંડ, મેં કીધું ના એક ચમચી સુગર ફ્રી. તો પહેલી વખત દુનિયામાં કોઈ ફાફડાની ચટણી સુગર ફ્રી થી બની ને હું છું. નવી રેસીપી કરી. તો આવો મેસેજ કોણ બતાવવાનું હતું સીને ગુજરાતી પર કે સુગર ફ્રી ની ફાફડાની ચટણી બનાવ. આ કટ ના કરતા આપણે આ રાખજો, આ રાખજો, આ સંદેશ ઘર ઘર સુધી પહોંચાડો. હા, પછી આગળ જતા અગર એનાથી કેન્સર નીકળવાનું હોય તો મારો વાંક નથી. કોઈ સેલિબ્રિટી ક્રશ? ફર્સ્ટ ક્રશ પ્રીતિ ઝિંટા હતી. સોલ્જર પિક્ચર જોઈ હતી ત્યારે ઘરમાં બોનીટા વાળા ચશ્મા પહેરીને ફરતો હતો. પછી કોઈ ફેવરેટ સોંગ, ફેવરેટ સિંગર? ફેવરિટ સિંગર બધા બહુ છે. અત્યારે હું રેપ ઘણું સાંભળું છું. એમાં મને એક ખુલ્લરજીના ગીત બહુ ગમે છે. પછી એક પાકિસ્તાની રેપર પણ છે ફારિશ શફી, ઓકે, એ બી ગમે. એની બેન મીશા શફી, એ ભાગ મિલ્કા ભાગમાં પેલી સ્વિમર હતી ને. હા હા યસ, ઓકે. ધેન ફેવરિટ પ્લેસ ટુ વિઝિટ? તમે અત્યારે ઘણા બધા પ્લેસીસ તમે જોયા છો, તો સૌથી ફેવરિટ પ્લેસ તમને કયું? મને બેંગ્લોરમાં બહુ મજા આવે. બેંગ્લોરનું મોસમ બહુ સારું હોય, ટ્રાફિક બહુ ખરાબ હોય છે, પણ બીકોઝ ત્યાં મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે તો. અને ત્યાં હું અઠવાડિયું જાઉં, હમણાં જઉં છું એપ્રિલમાં. અચ્છા. તો નાના શોઝ કરીશ અને અન્ડરગ્રાઉન્ડ સીન કોમેડીનો થોડો હિટ કરીશ અલગ અલગ ઓપન માઇક્સ ને. આતે ફેવરેટ ફૂડ તમારું? સસ્તામાં મળે પાણીપુરી. પાણીપુરી. ચા કે કોફી તમને શું ગમે? કોફી. કોફી. ચા હું પીતો જ નહીં. અચ્છા, એવું છે. કોફી બી એટલી નહીં ગમતી, પણ બંને વાત નહીં પીવું તો મને તઈ કેફે માં કોણ હોર્લિક્સ પીવડાવવાનું. બાકી હું તો સવારે ઉઠીને એક કપ આખો હોર્લિક્સ નો પી જાઉં છું. ટ્રાવેલ કરવું ગમે કે પછી તમને ધંધો જે છે? તમારી કોઈ એવી ઈચ્છા થાય કે તમને બિગ બોસમાં ઇન્વિટેશન મળે કે ઝઘડાવાળો શો છે તો એને તમારે કોમેડીમાં કન્વર્ટ કરવાનું છે, તો તમે ઇન્વિટેશન એક્સેપ્ટ કરો ખરા, જાઓ ખરા એના માટે? ના ભાઈ, કોઈ દાડો બિગ બોસ. મારા એક ફ્રેન્ડ જોડે વાત થઈ હતી કે બિગ બોસ આઈ થિંક ક્યાં તો તમારી એવી પર્સનાલિટી હોવી જોઈએ. જેમ કે બિગ બોસમાં આઈ થિંક હજી સુધી 2-3 વાર કોમિક્સ ગયા છે. મેં એક જૂની સિઝન જોઈ હતી જેમાં રાજુ શ્રીવાસ્તવ ભાઈ ગયા હતા એ ટાઈમે, ત્યારે તો હું નાનો હતો ત્યારે મેં જોઈ હતી. ને હમણાં લાસ્ટ કોમિક મુનાવર ગયો છે. હવે એની પર્સનાલિટી કેવી છે કે એ પેલું ટીવી ઓડિયન્સ કે એને એ ટાઈપનું એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરી શકે, તો અગર તમારામાં એ હોય તો વાંધો ના આવે. પણ મને જોવાની બહુ મજા આવે, હું બિગ બોસ જોઉં છું બહુ, પણ હું એનો પાર્ટ નહીં બનવા માંગતો. કારણ કે એ જિંદગીમાં મેં અહીંથી માનસિક સંતુલન સારું કરીને ગયો હોઉં ને પછી તઈ આજે બટેકા પેલાને કેમ આપી દીધા એના પર 2 કલાક ડિસ્કશન થાય, એ બી 90 દિવસ લાગી, પાછું શનિવારે સાંભળવાનું બી આપણે, એ નહીં. એટલે અને ખાલી એસી વાળા ઘરમાં રહેવા માટે હું એટલો લાલચુ તો નથી. પણ હા, અગર કોઈનું એક સ્કિલ હોય ને કે ભાઈ આ શોમાં હું એન્ટરટેનિંગ બનાવી શકું છું, કારણ કે એ શોનો હેતુ એ જ છે કે એક ઘરમાં 20-21 લોકો છે. બેઝિકલી બિગ બોસ એ છે કે બીજાના ઘરમાં શું ચાલે છે, તમે દરરોજ કલાક સુધી ટીવી ચાલુ કરીને જુઓ કે આ લોકો રહે છે તો શું કકરાટ છે આજે, શું કઈક મજા. એ જ બાજુવાળામાં ઝઘડો નહીં થતો તો આમાં જ લઈએ. તો તમે અગર એ ઓડિયન્સને કેટર કરવા માંગો છો કે પછી એ લોકોને તમે એન્ટરટેન કરી શકો છો, તો જવું જોઈએ. મારું સપનું કોઈ દિવસ હતું નહીં કે હું ટીવી પર ઘરમાં રહેવા જઉં. હા, બહુ ખરાબ દળ આવી ગયા ને કે બેંકની FDO પતી ગઈ ને બધું પતી ગયું, તો પછી જઈશ. તમને જસ્ટ એક ફની ક્વેશ્ચન પૂછું કે તમને ઇનકેસ એક દિવસ માટે CM બનાવવા આવે, ચૂંટણી આવે છે, એનો માહોલ આવે થવાનું છે, તો તમને ઇનકેસ તમને CM બનાવવામાં આવે તો સૌથી પહેલો ચેન્જીસ તમે શું લાવવા માંગો? અહીંયા પહેલાં તો હું શીખું કે CM નું કામ શું હોય. નાયક પિક્ચર જોઈને નીકળી નહીં જવું કે એ ક્યાં, એ ક્યાં હાચેમાં એના કઈ તગારાનું કામ હોય ને આપણે છીનવીને એને જેલમાં નાખી દઈએ. કરે કઈ નહીં યાર, પોલિટિશિયન એ પદ પર પહેલાં તો હું સમજું. એ એક વસ્તુ મેં જાણી છે, અમે અમુક વખત કોઈ ઇવેન્ટ થતી હોય ત્યાં કોઈ પોલિટિશિયનને મળીએ, ક્યાં તો કોઈ પોલિટિકલ પાર્ટી એ આપણો શો ગોઠવ્યો હોય અને આપણે પરફોર્મ કરીએ, તો લેમેનના મગજમાં પોલિટિશિયનની ઇમેજ તો ટીવીને એનાથી જ આવે. પણ જ્યારે તમે સમજો કે યાર
હાવ બેઠા બેઠા ગાળો તો ના લખાય, નહીં તો કોઈ મને ગાળો લખે તો હું આમને લખું છું, એમાં ફરક શું રહે? કોઈ પણ વસ્તુને ક્રિટિસાઇઝ કરતા પહેલા સમજી તો લેવું જોઈએ, પછી તમને લાગે કે આ પોલિટિશિયનનું કામ બરાબર નથી તો તમે ક્રિટિસાઇઝ કરી શકો, પણ અત્યારે તો હું તો બહુ રિસ્ક લેતો નહીં ભાઈ, કાલ ઉઠીને એ જ માણસ પાવરમાં આવી ગયો પછી મારા ધંધે લાગે, મારે એ બધું રિસ્ક નહીં લેવું. એક દિવસમાં સીએમ બનો તો હું એક કોશિશ કરું કે ખોદાયેલા રોડ ને પાછો ના ઇમ્પોર્ટન્ટ છે, મારા જ ઘર પાસે છે ને દર વર્ષે 3 વાર ખોદીને જતા રહે છે, મને લાગે છે અંદર એમને કઈક તો આમ સોનું દાટ્યું છે એ વારે ઘડીએ શોધે છે, તો મને એ બહુ જ, મને એ કન્સેપ્ટ નહીં ખબર પડતી. પણ હા, અમુક વસ્તુ અગર હું સીએમ બનું ને તો હું બહારની કન્ટ્રીઝમાં જે જે સારી વસ્તુઓ જોઈને આવ્યો છું એ અપ્લાય કરવા માંગીશ. જેમ કે એક બહુ સારી વસ્તુ જોઈતી, હું લાસ્ટ યર જાન્યુઆરીમાં સિંગાપુર ગયો હતો, બહુ કોમન વસ્તુ છે, એટલું કંઈ આમ બહુ માથું ફાટી જાય એવી ઇન્ફોર્મેશન નહીં, પણ ત્યાં એક નાની મિની જેસીબી હતું અને એ લોકોએ કંઈ ગટર લાઈન ખોદેલી, રાઈટ, તો રોડ પર જ હતું અને 4 લેન રોડ હશે, 2 લેન આ બાજુ અને 2 બીજી દિશામાં જવા માટે, તો ત્યાં હું ને મારી વાઈફ ફૂટપાથ પર ચાલતા હતા અને જોયું કે એક નાનું જેસીબી આ આનથી અડધી સાઈઝનું હશે, ઓકે, એને ખાડો ખોદેલો અને એ લોકો જેટલો ખાડો ખોદેલો ને, તો આ સપોઝ આ ખાડો છે રોડ પર નાનું વર્ઝન, કરેક્ટ, તો એ લોકો એક્ઝેક્ટ એનાથી આટલો એરિયા એક્સ્ટ્રા લઈને એક બેરિકેડ બાંધેલું, ઓકે, અને એ ક્રેનને એ લોકો એવી રીતે પ્લેસ કરેલી કે તઈ જ ખોદીને એ લોકો એક ડમ્પિંગ બનાવેલું, એટલે એટલા એરિયામાં કામ ચાલતું હોય ને તો આજુબાજુ ચાલનારા વ્યક્તિ કે ગાડી લઈ જતા વ્યક્તિને કઈ તકલીફ થાય નહીં, તો એવી બધી વસ્તુઓ કે એવી વર્ક ડિસિપ્લિન આપણે ત્યાં લાવવાની કોશિશ કરીએ, કઈ રીતે લાવીએ તો કોઈ નહીં ખબર, કારણ કે પહેલા તો મને કોઈ ખોદતા વ્યક્તિને શોધવા જવું પડે, પછી એને સમજાવવું, પછી જોવું બી તો પડે કે એ મનમાં મને ગાળો તો નહીં આપતો ને, એક્ઝેક્ટલી, એટલે એ છે. ઓકે, સો ચિરાગ મજા આવી ગઈ આજના વિડિયોમાં, ઓડિયન્સે ઓબ્ઝર્વ કર્યું કે મારા ટેલેન્ટને લીધે એને પરસેવો આવતો બંધ થઈ ગયો, યસ યસ, આ છે પ્રકોપ, મેં એને કમ્ફર્ટેબલ કર્યો, મને રૂપિયા આપો વિજયભાઈ, બહુ મજા આવી યાર, ખરેખર ધીરે ધીરે સ્ટાર્ટિંગ બહુ ફોર્મલ થયેલું, પછી તમે બી પગ ચડાવી લીધો, કેઝ્યુઅલ થઈ ગયું ધીરે ધીરે, યસ યસ, મજા આવી, અને આઈ હોપ કે કોઈ મારા પગ જોઈને નીચે કહેશે કે અહીંયા બી લોશન, હા યસ, એવું કોઈ કોમેન્ટ ના કરતા, આજે તો ચોખ્ખો છે એટલે વાંધો નહીં આવે, સ્ટીલ આવી પ્લીઝ બેડ કોમેન્ટ્સ આવી ના કરતા હમણાં, કોણી પર તો ના કરો યાર.